हेलो फ्रेंड्स, यू आर वेलकम टू स्काई लिमिट इंस्टीट्यूट ऑफ इंग्लिश। टुडे वी आर गोइंग टू लर्न चैप्टर नंबर 11, एडजेक्टिव्स, विशेषणों। विशेषता दर्शावतो शब्द एटले विशेषण, अथवा नामना अर्थमां वधारो करतो शब्द एटले विशेषण, अथवा गुणदर्शक शब्द एटले विशेषण। विद्यार्थी मित्रों, एडजेक्टिव्स एटले विशेषणों, जेमा आपणे विशेषता दर्शावतो शब्द एटले के कोईपण शब्द नामनी विशेषता दर्शावतो होय, अथवा कोई नामना अर्थमां वधारो करतो होय, अथवा कोईपण गुण दर्शावतो होय, तो एवा बधा शब्दने शुं कहेवाय? विशेषण। उदाहरण तरीके जोईए तो नरेंद्र विद्यार्थी छे, तो आमां सामान्य अने सादू वाक्य छे। परंतु एम कहीए कि नरेंद्र होशियार विद्यार्थी छे, तो आमां आपणने नरेंद्रनी कंईक विशेषता जोवा मळे छे, एटले एने विशेषता दर्शावतुं वाक्य कहेवाય છે। જેમાં આપણે કહીએ કે નરેન્દ્ર કેવો વિદ્યાર્થી છે, તો કે હોશિયાર। તો હોશિયાર શબ્દ છે એ કંઈક નામના અર્થમાં વધારો કરે છે અથવા નરેન્દ્રનો ગુણ દર્શાવે છે, એટલે એને વિશેષણ કહેવાય છે। એટલે આપેલા વાક્યમાં નરેન્દ્ર હોશિયાર વિદ્યાર્થી છે, જેમાં વાક્યને પૂછીએ કે નરેન્દ્ર કેવો વિદ્યાર્થી છે, તો કે હોશિયાર। તો હોશિયાર શબ્દ છે એ નામના અર્થમાં વધારો કરે છે, ગુણ દર્શાવે છે, માટે એને શું કહેવાય? વિશેષણ કહેવાય છે। તો તે વાક્યમાં વિશેષણ તરીકે હોશિયાર છે। એટલે વાક્યને આપણે જનરલી સામાન્ય રીતે જોઈએ તો કેવો, કેવી, કેવું પૂછવાથી વિશેષણ મળે છે। ઉદાહરણ જોઈએ, નિધિ સુંદર છોકરી છે, નિધિ ઇઝ અ બ્યુટિફુલ ગર્લ। તો આપેલા વાક્યની અંદર આપણે કહીએ કે નિધિ કેવી છોકરી છે, તો કે સુંદર, એટલે કે બ્યુટિફુલ। તો આપેલા વાક્યમાં બ્યુટિફુલ છે એ વિશેષણ છે। યુવરાજ દેખાવડો છોકરો છે, યુવરાજ દેખાવડો છોકરો છે, તો યુવરાજ ઇઝ અ હેન્ડસમ બોય। તો આપેલા શબ્દમાં યુવરાજ કેવો છોકરો છે, તો કે હેન્ડસમ। તો હેન્ડસમ શબ્દ છે એ વિશેષતા દર્શાવે છે, માટે હેન્ડસમ છે એ વિશેષણ છે। શ્રીમાન પટેલ પ્રમાણિક માણસ છે, મિસ્ટર પટેલ ઇઝ એન ઓનેસ્ટ મેન। તો આપેલા વાક્યમાં આપણે કહીએ કે મિસ્ટર પટેલ કેવા માણસ છે, તો કે ઓનેસ્ટ। ઓનેસ્ટ શબ્દ શું છે? વિશેષણ। રાહુલ ખૂબ લોભી છે, રાહુલ ઇઝ અ વેરી ગ્રીડી। તો આપેલા વાક્યમાં કહીએ કે રાહુલ કેવો છે, તો કે લોભી છે। તો લોભી શબ્દ છે એ શું છે? વિશેષણ। ગ્રીડી એટલે લોભી। આ બાળક ખૂબ જ સુંદર છે, ધીસ બેબી ઇઝ વેરી ક્યુટ, ધીસ બેબી ઇઝ વેરી ક્યુટ। તો આપેલા વાક્યમાં આપણે જોઈએ કે આ બાળક કેવું છે, તો ખૂબ જ સુંદર। તો સુંદર છે એ શું છે? વિશેષણ, માટે ક્યુટ શબ્દ છે વિશેષણ આવશે। જગદીશ સ્વાર્થી માણસ છે, જગદીશ ઇઝ સેલ્ફિશ મેન। તો આપેલા વાક્યમાં આપણે પૂછીએ જગદીશ કેવો માણસ છે, તો કે સ્વાર્થી, સ્વાર્થી એટલે સેલ્ફિશ। તો સેલ્ફિશ છે એ શું છે? વિશેષણ। તો આવી રીતે કોઈપણ વાક્યની અંદર આપણે જોઈએ તો વાક્યને કેવું, કેવી, કેવા પૂછવાથી આપણને વિશેષણ મળે છે। ઓકે, ગુડ બાય।